અને હવે જુઓ સીધા જ દ્રશ્યો અમદાવાદના ભદ્રકાળી મંદિરથી કે જ્યાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પહોંચ્યા છે અને આજે અહીં સફાઈ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ યાત્રાધામોની સફાઈની જવાબદારી પ્રધાનોને સોંપવામાં આવી છે જેના ભાગરૂપે આ દ્રશ્યો હર્ષ સંઘવીના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે ભાજપના અન્ય નેતાઓ અને હોદ્દેદારો પણ હાજર ભદ્રકાળી મંદિરે હર્ષ સંઘવીની ભદ્રકાળી મંદિરથી હર્ષ સંઘવીએ આ સફાઈ અભિયાનની શરૂઆત કરી છે ત્યારે યાત્રાધામ સફાઈ અભિયાન જેમાં સરકારનો પ્રયત્ન કે વિવિધ યાત્રાધામો ખાતે આસપાસના પરિસરમાં જે ગંદકી હોય છે તે દૂર કરવામાં આવે ન માત્ર એટલું જ પરંતુ લોકોમાં પણ એક સંદેશ પહોંચાડવાનો આ પ્રયત્ન। રાજ્યમાં વિવિધ યાત્રાધામ અને ધાર્મિક સ્થળો ઉપર મહાસફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સફાઈ અભિયાનના ભાગરૂપે આજે ભદ્ર મંદિર ખાતે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા, અન્ય ધારાસભ્યો પહોંચ્યા હતા અને સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, સ્થાનિક કોર્પોરેટર અહીંયા પહોંચીને આ મહાસફાઈ અભિયાનની ભદ્ર મંદિર ખાતેથી એક શરૂઆત કરી હતી અને રાજ્યની અંદર અલગ અલગ સ્થળો મળીને અલગ અલગ ધારાસભ્યો અને મંત્રીઓ જે છે તેઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને જે પ્રકારે 2 ઓક્ટોબર 2014ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સફાઈ અભિયાનની જે શરૂઆત કરી હતી, આ સફાઈ અભિયાન આગળ વધે, રાજ્ય અને દેશ જે છે તે સ્વચ્છ બને તેના પ્રયાસો સતત કરવામાં આવે છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ જ કાર્યક્રમના ભાગરૂપે આજે આ એક મહાસફાઈ અભિયાન જે છે તે યોજવામાં આવ્યું, ધાર્મિક સ્થળો ઉપર યોજવામાં આવ્યું, સાથે યાત્રાધામ ઉપર અને આસપાસના હાઈવે રસ્તા ઉપર પણ આ અભિયાન યોજવામાં આવ્યું, જ્યાં સફાઈ કરવામાં આવી, ખુદ મંત્રીઓ જે છે આ સફાઈ અભિયાનમાં જોડાઈને આ સફાઈ કરી હતી, જેથી કરીને લોકોમાં એક સંદેશો જાય, એક મેસેજ જાય કે સ્વચ્છતા કેટલી જરૂરી છે, કારણ કે સ્વચ્છતા ન હોય તો ત્યાં રોગચાળો ફાટે છે અને જેના કારણે લોકોને હાલાકી પડતી હોય છે અને લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે, આ પરિસ્થિતિને સુધારવા